મહેસાણા સ્ટુડિયો ઉપસ્થિત છે આ મુદ્દે ચર્ચા કરવા માટે રુઝાન ખંભાતા, સોશિયોલોજીસ્ટ સુબ્રમણ્યમ અય્યર, એડવોકેટ પ્રફુલભાઈ વાઘેલા, દીપેશ અભિષેક ના પિતા અને મનોજભાઈ ગાંધી, સંદેશના એડિટર સુરતથી અમારી સાથે જોડાઈ રહ્યા છે. આપ ચારે જણનું સ્વાગત છે. સૌથી પહેલા રુઝાનબેન આપણાથી શરૂઆત કરવા માંગીશ, જે રીતે આ આખી ઘટના બની હતી આસારામ બાપુના ઉપર જે કેસ થયો, ત્યારબાદ પહેલા આસારામ બાપુએ કહ્યું કે હું પોલીસને સહયોગ આપવા માટે તૈયાર છું. હવે જે આખું નાટક સામે આવી રહ્યું છે, નારાયણ સાંઈએ કહ્યું આસારામ બાપુની તબિયત બગડી ગઈ છે, આ બધું જોતા રુઝાનબેન લાગી રહ્યું છે કે હવે પીડિતાને ન્યાય મળી શકે છે? ના ના, આ જોતા કઈ લાગી નથી રહ્યું કે પીડિતાને ન્યાય મળે, કારણ કે જે રીતે આખું સિચ્યુએશન થયું છે ને, જે રીતે આટલા દિવસથી તમે જે સારું નામ આપ્યું છે ભાગ આસારામ ભાગ, હવે બીમારું આસારામ બીમારું આપશું, કારણ કે થયું છે શું કે તમે આખું જે સિક્વન્સ જોઈ રહ્યા છો. જયારે પીડિતાએ જે કમ્પ્લેન કરી તો સૌથી પહેલા તો બાપુજીએ કહ્યું કે હું તો તે વખતે હતો જ નહીં હાજર, પછી અગેની ચેન્જ સ્ટેટમેન્ટ, પછી પાછું કે હું પોલીસનો સહયોગ આપીશ. મને તો એ બી નથી ખબર પડતી કે ગેહલોત સાહેબ જે સીએમ છે રાજસ્થાનના, એ કહે છે કે અમે શું કે વ્યવસ્થિત ન્યાય મળશે છોકરીને. પણ અત્યારે જે આપણે અકોર્ડિંગ ટુ ન્યૂ એન્ટી રેપ લોઝ જે કહેવામાં આવે છે કે ઇફ સમબડી ઇવન ડાઉટ છે, અને જે રિપોર્ટ આવ્યા છે, જે બેનના જે મેડિકલ રિપોર્ટ આવ્યા છે, જે મેં મીડિયાથી જાણ્યું છે કે ધેર વોઝ સમથિંગ સિરિયસ અબાઉટ ધોઝ મેડિકલ રિપોર્ટ, તો એ બિના પર બી હજી એમનો અરેસ્ટ કેમ નથી થયો. મે બી એક ચીજ કહેવામાં આવે છે કે એલ્ડરલી માણસ છે, આ અન્ડરસ્ટેન્ડ કે એલ્ડરલી માણસ છે, પણ એલ્ડરલી માણસ આવું બી ના કરે પછી જે બી કર્યું છે, જે બધા રિપોર્ટ આવી રહ્યા છે એ પ્રમાણે, અને જે કાલથી બી અમે આપણે જોઈ રહ્યા છીએ કે એકચ્યુઅલી એ ભલે કહે છે કે હું સહયોગ કરીશ, સહયોગ કરવાનો કોઈ ઈરાદો લાગતો નથી. દાદા સહયોગ કરવાનો ઈરાદો હતો તો અહીંયા કાલે એમને હાઈકોર્ટમાં જે બિલ મુકાઈ હતી, જે એન્ટિસિપેટરી જે ટ્રાન્ઝિટ એન્ટિસિપેટરી બિલ જે કેન્સલ કરાવી એને ના મુકાવત, અને જે પહેલા એમના મસ્ત ડાયલોગ હતા કે ઝૂઠ કો પાર નહીં, સચ કો આંચ નહીં, એ બધું ક્યાં ગયું? એટલે મારે એમ કહ્યું છે કે બાપુજી તમારા આટલા બધા ફોલોઅર છે, તમને લોકોને તમારામાં આટલો બધો ભરોસો છે, તમને ભગવાનમાં આટલો બધો ભરોસો છે કે તમે ભગવાન તમને બચાવશે, તો બાપુજી તમે કેમ સામે નથી આવતા? હવે તમે આ બીજું કંઈક ન્યુરોલોજીકલ કે મેન્ટોલોજીકલ કે જે બી કંઈક આવ્યું, એ કંઈક નવું ટૂંક આવી ગયું કે એ બીમાર પડી ગયા. એટલે અલ્ટિમેટલી એટ એન્ડ ઓફ ધ ડે લોકોને દેખાય છે, લોકો બ્લાઇન્ડ નથી, લોકોની પોતાની બુદ્ધિ છે, એ લોકોને દેખાઈ રહ્યું છે કે શું થઈ રહ્યું છે. સો આઈ વુડ રાધર સે કે આ બધું ઇટ્સ વેરી શેમ ઓન આવર ફોર શેમ ઓન ધ સોસાયટી, ને આપણે આટલા બધા બાપુજી તમારા ફોલોઅર્સ છે, આઈ એમ સરપ્રાઈઝ કે ફોલોઅર્સ કેમ કંઈ કરતા નથી. હું તો ફોલોઅર્સ જઈને બિચારા પ્રેસ વાળાને મારે છે, જે સચ્ચાઈ બતાવી રહ્યા છે, જે પીડિતાને ન્યાય આપવાની કોશિશ કરી રહ્યા છે, એ લોકોને માર પડી રહ્યો છે, અને જે બીજા ફોલોઅર્સ છે, આઈ ડોન્ટ નો, ટુ બી વેરી ઓનેસ્ટ, ડોન્ટ ફીલ બેડ અબાઉટ ઇટ, બટ આઈ ફીલ ધેર પેડ ફોલોઅર્સ. જેમ તમે બધા એવરી ટાઈમ બધા બોલે છે પેડ પ્રેસ પેડ પ્રેસ, એના બદલે આજે મારે બોલવું છે કે ધીઝ આર પેડ ફોલોઅર્સ, સો લેટ અસ ગેટ ધોઝ ફોલોઅર્સ સ્ટ્રેટ. બિલકુલ, પ્રફુલભાઈને કદાચ આ વાતનો વધારે અનુભવ છે, કારણ કે દીપેશ અભિષેકના પિતા છે. તેઓ આ પહેલા પણ જે કિસ્સો પ્રકાશમાં આવ્યો હતો, દીપેશ અભિષેક મૃત્યુ કેસને લઈને આસારામ બાપુ પર આરોપ લાગ્યો હતો. પ્રફુલભાઈ, આપ શું કહેશો આસારામના અત્યાર સુધીના અનુભવ પરથી? અત્યાર સુધીના અનુભવો, લોકોને ખ્યાલ જ આવી ગયો છે કે નાટક કરતો માણસ છે આ આસારામ, સંત નથી પણ શેતાન. જે અત્યાર સુધી જે દસ દિવસથી પંદર દિવસથી જે નાસ્તો ફરે છે, જે અત્યારે ફક્ત ને ફક્ત એ એક જ કરે છે કે સાબિતી મીટાવવાની વાત કરે છે, સામે નથી આવતો. કાલે નારાયણ સાહેબ સવારમાં એવું બયાન આપ્યું કે બાપુજીની તબિયત ખરાબ છે, સાંજે એરપોર્ટમાં ભાગતો ફરે છે. આજે સવારથી પોલીસ મીડિયાકર્મી બધા ઇન્દોરમાં છે, તો સવારથી કોઈને ખ્યાલ નથી, ત્યાંના પોલીસવાળાને પણ ખ્યાલ નથી કે આસારામ અંદર છે. સાંજે આવીને બહાર આવીને નારાયણ સાહેબ એમ કે છે કે આસારામની તબિયત બરાબર નથી, એટલે બહાર નથી આવતા, પણ સહયોગ કરશે. કયો સહયોગ કરશે પોલીસને? સાબિતી છુપાવવાનો સહયોગ કરશે કે પોલીસ આસારામને કેમ ધરપકડ નથી કરતી, કયા કારણે નથી કરતી, કયું પ્રેશર છે એ લોકો ઉપર? હું એટલું જ કહેવા માંગુ છું કે અત્યાર સુધી અમારા કેસમાં પણ આ જ બાબત બની છે, અને હવે આ પીડિતા ઉપર બાબત બને છે કે ભાઈ એના કેસને રફેદફે કરવાની આ એક સાજિશ છે. આસારામ જે સાજિશની વાત કરે છે એ પોતે સાજિશ કરે છે કે રફેદફે હંમેશા થાય આ કેસ. સુબ્રમણ્યમજી, આપ શું કહેશો, કારણ કે દીપેશ અભિષેકનો આપ અત્યાર સુધી કેસ હેન્ડલ કરતા આવ્યા છો, અને સૌથી મહત્વની વાત કે આપ એક એડવોકેટ છો, ત્યારે શું લાગે છે પોલીસની ઢીલી નીતિ ક્યાંક સામે આવી રહી છે? હવે આ જે ઘટના બની 15 તારીખે અને આજની તારીખમાં જોઈએ, આ સમય દરમિયાન આવી કેટલીક બધી ઘટનાઓ બની ગઈ. આજનું જ આપણે ઉદાહરણ લઈએ, અને પહેલાનું જે બોમ્બેનું ઉદાહરણ,
આજના ઉદાહરણમાં જે નોઈડાની જે ઘટના બની છે એમાં ગેંગરેપની અંદર એમાં તમામ આરોપીઓને તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. બોમ્બે ગેંગરેપની અંદર પણ તમામ આરોપીની તાત્કાલિક ધરપકડ કરી લેવામાં આવી છે. ગુના જે આક્ષેપ લગાવવામાં આવ્યો છે તમામમાં 376, તો પછી આ આશારામની સામે જ્યારે સવાલ આવે છે, એમની ધરપકડનો સવાલ આવે છે, ત્યારે પોલીસ કેમ લાચાર બની જાય છે, પાંગળી બની જાય છે, કાયર બની જાય છે, પોલીસને શું થઈ ગયું છે? એટલે હવે આપણા દેશની જનતાએ પૂછવાનો એક પોલીસની ઉપર એક વિશ્વાસ નહીં થાય છે, લોકોમાં એ ઘટતી જાય છે. તાત્કાલિક એની ધરપકડ કરીને એની સામે કાયદેસર પગલાં લેવા જોઈએ જ, કારણ કે 376 ઉપરાંત આ જે નવો કાયદો આવે છે, પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન અગેન્સ્ટ સેક્સ્યુઅલ ઓફેન્સીસનો જે કાયદો જે છે, એમાં પણ સ્પષ્ટ જોગવાઈ કરવામાં આવી છે કે જો સેક્સ્યુઅલ ઓફેન્સ, સેક્સ્યુઅલ એસોલ્ટ, એમાં ફક્ત બાળકના કોઈ, એમાં મેલ કે ફિમેલ ગમે તે હોય, બાળકના ગુપ્તાંગ ઉપર ફક્ત જો સ્પર્શ કરવામાં આવે તો પણ એ ગુનો બને છે. અને એમાંય ખાસ કરીને એગ્રીવેટેડ સેક્સ્યુઅલ એસોલ્ટ, જે વ્યક્તિ રિલિજિયસ લીડર હોય, ધાર્મિક એવી વ્યક્તિ હોય, ધાર્મિક ગુરુ હોય કે સ્કૂલના આચાર્ય હોય કે એવી વ્યક્તિ હોય જેની સાર સંભાળ હેઠળ બાળક હોય, અને એવા બાળકને ઉપર જ્યારે એ જ વ્યક્તિ એનો આવો ગુનો કરતી હોય, આવું કૃત્ય કરે, એના ગુપ્તાંગ ઉપર ફક્ત સ્પર્શ કરે અથવા એને કોઈ પણ રીતે એને છંછેડે, તો પણ એ એક ગુનો બને છે અને એ ગુનાની સજા 10 વર્ષ સુધીની થઈ શકે છે. આવો ગંભીર ગુનો હોવા છતાં અને એમાં કોઈ આ કાયદાની અંદર જોગવાઈ એવી છે કે જે આરોપી હોય એને સાબિત કરવાનો હોય છે કે પોતે નિર્દોષ છે, આટલી સ્પષ્ટ જોગવાઈ હોવા છતાં પણ આશારામની ધરપકડ કેમ નથી થતી? આ પોલીસ, આપણો આખો દેશ આ પોલીસને સવાલ પૂછે. બિલકુલ. સુરતથી મનોજ મારી સાથે જોડાઈ રહ્યા છે. મનોજભાઈ ગાંધી, મનોજ, જે રીતે આખી આ વાત સામે આવી રહી છે, સુરત સાથે પણ ઘણા બધા કિસ્સા જોડાયેલા છે, આશારામના અનેક વિવાદો સુરતમાંથી પણ બહાર આવ્યા છે. અત્યાર સુધીનું આપનું નોલેજ શું કહે છે આશારામને લગતું? 1996 થી આ સુરત સાથે વિવાદથી સંકળાયેલા છે. આસારામ નો આશ્રમ જે છે તે જ અહીં સંપૂર્ણ ગેરકાયદેસર છે અને લગભગ 31,000 ચોરસ મીટર જેટલી જમીન એમણે પચાવી પાડી છે. સુરતના મેયર કમિશનર તે સમયે રાવ હતા, જેને પદ્મશ્રી મળ્યો છે, તે પણ ત્યાંથી માર ખાઈને પાછા આવ્યા છે. અને તે સમયથી પોલિટિકલ પ્રેશરથી આ જમીન દબાવીને બેઠા છે. જેટલી વાર પણ જયારે પણ થાય તો પત્રકારો પર હુમલો થાય, રાજકારણીઓ પર હુમલો થાય, અને જ્યારે પણ આવે ત્યારે ગુંડાગર્દી સિવાય બીજું અહીંયા કંઈ નથી. કંઈ પણ હોય તો બાઉન્સ, અત્યારે 2 દિવસ પહેલા પણ સુરત આવ્યા તો બધા બાઉન્સર્સની ફોર્સ એની આગળ ચાલતી હતી અને કોઈ મોટો માણસ, કોઈ રાજા આવતો એ રીતે એની સાથે વાત કરવી, કોઈ એક પત્રકારે જરા વાત કરવાની કોશિશ કરી હતી અને ત્યાં જ મારવામાં આવ્યો. એટલે તો બિલકુલ ગુંડો જ છે આ માણસ, અને ખબર નથી હવે આ લોકો કેમ એની પાસે ગાંડા બનીને દોડે છે. બાકી તો આ સુરત આશ્રમમાં પણ જો ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તો આવી મહિલાઓના યૌન શોષણની કે બીજી આવી ઘણી બધી વાતો બહાર નીકળે એમ છે. અહીં પણ એવી અંદર કુટીર બનાવવામાં આવેલી છે જ્યાં કોઈને પ્રવેશ નથી આપવામાં આવતો, ફક્ત બાપુ અને આવી અંદર આવી બધી લીલાઓ ચાલતી હોય છે. છેલ્લા 700 વર્ષથી તો સંદેશમાં અમે કેટલી વાર કેટલી વાર આ પ્રશ્ન ઉઠાવ્યો છે. સંદેશના પત્રકારોએ પણ આ બાબતમાં માર ખાધો છે, પણ કાયદાને ક્યાંય પણ ગણકારતો જ નથી. બિલકુલ કાયદાથી એવું પોતાની જાતને એવું જ માને છે કે હું કાયદાથી ઉપર છું, મને આ દેશમાં કોઈ પણ કાયદો અડી શકે એમ નથી, કોઈ રાજકારણી અડી શકે એમ નથી, કોઈ સરકાર મારું કશું જ બગાડી શકે એમ નથી. જે પ્રકારના એમના નિવેદનો આવી રહ્યા હતા મનોજ, જે રીતની વાત થઈ રહી હતી કે પહેલા જે તેમણે કહી દીધું હતું કે કોઈ પણ મારું કંઈ બગાડી શકે તેમ નથી, હું કેટલા દિવસથી પોલીસની રાહ જોઈ રહ્યો છું, એવું કહેનાર આશારામ બાપુ હવે ભાગતા ઝડપાયા છે. એવું કહેનારા આશારામ બાપુ કે હું પોલીસને સહયોગ આપીશ, એ આશારામ બાપુ હવે બીમાર પડી ગયા હોવાનું પણ બહાનું કાઢી રહ્યા છે. રુઝન, શું કહેશો આ અંગે? કારણ કે આજે બીમારીનું, નોર્મલી બીમારી કોઈ ડોક્ટર આવે એની ટેસ્ટ થાય, આજે પોલીસ વાળા પેલા જે ડીસીપી સાહેબે કહ્યું કે અમે એમને પૂછ્યું ને આઈઓને લાગશે તો ધરપકડ કરશું, જસ્ટ સી એના સ્ટેટમેન્ટ શું કહી રહ્યા છે. વી કેન ફીલ વોટ ઇઝ ટ્રાઇંગ ટુ સે ઓર વોટ ઇઝ ટ્રાઇંગ ટુ ઇમ્પ્લાય. સેકન્ડલી, એને એમ બી કોઈએ આજ સુધી એ પૂછ્યું કે ભાઈ તમારા બાપુજીને જે બી છે, જે બી ડિઝી અરે જે બી બીમારી થઈ છે, તો તમે કોઈ ડોક્ટરે કીધું કે નારાયણ સાહેબે કહ્યું, એટલે કે ઇઝી ધ ઓથોરિટી ટુ સ્પીક કે એમને શું થયું છે ને શું નથી થયું. અને સેકન્ડલી, એમને એ બી કહ્યું નારાયણ સાહેબ કે હલકો બ્લડ પ્રેશર, શું કહેવાય, હા હલકો બ્લડ પ્રેશર છે ને કંઈક ન્યુરોલોજીકલ કે ના, પણ જે લોકોની દવાઓ કરે છે આશારામ બાપુ એ અત્યારે એ કેવું છે કે આઈ એમ અગેન રિપીટિંગ કે અત્યારે જે એમના ફોલોઅર્સ છે, લેટ અસ એક્સેપ્ટ દેટ કે પેડ ફોલોઅર્સ છે. કારણ કે તમે જોશો ને ફોલોઅર્સને બીજે જેટલું
ટીવીમાં અમને દેખાડે છે જૂતા ચંપલ લઈને પાછળ પડતા પ્રશ્ની, તો યુ કેન ફીલ કે જજમેન્ટ આવે છે કે આ જે ફોલોઅર્સ એની જ છે, પેલા આશ્રમમાં રહે ત્યાં જ ખાય ત્યાં જ પીએ, એટલે ઓબ્વિયસલી દેવ ટુ બી ફેથફુલ ટુ હિમ, એટલે આ એ ટાઈપનો ફોલોઅર્સ છે. બાકી તમે અહીંયા સાહેબને પૂછશો, મેં પેલા દિવસે પૂછ્યું હતું કે ભાઈ હવે આ સાહેબના જે પેલું આ જે એમનું આશ્રમ છે એમાં તમે તમારો જેમ છોકરાનો પ્રોબ્લેમ થયો તો બીજા બધા ત્યાં થયો, કે ના બેન અમારા અહીંયા હવે ગુજરાતના હાર્ડલી કોઈ છોકરાઓ જાય છે, બધા પેલા યુપી બિહાર ત્યાંથી છોકરાઓ આવીને રહે છે, ત્યાં કંઈક સ્ટોરી કરી હશે યુ નેટ વેરી ને, જ્યાં ભૂખ પ્યાસ છે ત્યાં આશ્રમમાં રાખે અને પછી ખાવાનું ખવડાવે, તો ઇટ્સ વેરી નેચરલ. મને સવાલ અહીં એ પણ ઉભો થઈ રહ્યો છે, જે આશારામ બાપુ લોકોની દવા કરે છે, જે